अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मोहल्लिम बॉयज़ प्राइमरी स्कूल धोरण आठ ना विद्यार्थियों, हूँ गुजराती ना ऑनलाइन क्लासेस में हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आपणे काव्य छ धूड़िए मार्ग विषे पुनरावर्तन करीशुं। विद्यार्थी मित्रों, धूड़िए मार्ग उर्मी गीत छे, एना कवि छे मकरंद वजयशंकर दवे। प्रश्न एक, नीचेना प्रत्येक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी जे विकल्प साचो होय तेनी पासेना वर्तुळने पेनथी पूर्ण घट करो। पहलू, कवि पासे शू नथी, एनो साचो जवाब छे सिक्का अने नोट। बीजू, कवि ऊपरवाड़ी बैंक कोने गणावे छे, ईश्वरने। त्रीजू, कवि कई गली ने सांकड़ी कहे छे, सोनानी। चौथू, कविए नोट अने सिक्का क्या नाखवानुं कह्युं छे, नदीमां। कवि केवा मार्गे चालवानुं कहे छे, धूड़िए मार्ग। छठ्ठू, आ काव्यमां कविए धूड़िए मार्ग शब्द कया अर्थमां प्रयोज्यो छे, सादा सात्विक जीवनना अर्थमां। सातमू, कवि आ काव्यमां मनुष्य जीवन माटे कई बाबत महत्वनी गणावे छे, मनुष्य मनुष्य वच्चेनो प्रेम। विद्यार्थी मित्रों, प्रश्न बे जोईए। कंसमां आपेला शब्दोमांथी योग्य शब्द पसंद करी खाली जगह पूरो। पहली खाली जगह, कोणे कीधुं गरीब छीए, कोणे कीधुं खाली जगह राख। बीजी खाली जगह, खाली जगह माटे दौड़ता एमां जीवता जोने प्रेत दौड़िया। त्रीजी खाली जगह, खुल्ला खाली जगह अड़खे पड़खे माथे नीलू आप खेतर। प्रश्न त्रण, नीचेना विधानोमांथी खरा विधान सामे खरानी અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલું, ઉપરવાળી બેંક ચાલુ છે આપણી માલમમાલ, ખોટું। સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું, હેત ખરું। ત્રીજું, માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ફૂલ, ખોટું। પ્રશ્ન ચાર, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે, એનો ઉત્તર છે કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે। બીજો સવાલ, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ। આગળ જોઈએ ત્રીજો સવાલ, કવિ કોને સોનાની સાંકળી ગલી જેવું કહે છે? ધન વૈભવથી સમૃદ્ધ જીવન જીવતા સ્વાર્થી લોકોને કવિ સોનાની સાંકળી ગલી જેવું કહે છે। ચોથો સવાલ, મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ। પાંચમો સવાલ, કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે? તો કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની શીખ આપે છે। છઠ્ઠો સવાલ, ધૂળિયે માર્ગ આપણા જેવા સામાન્ય માણસોનો સાથ મળે તો શું થાય? એનો ઉત્તર છે, ધૂળિયે માર્ગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો આપણે બાથમાં બાથ ભીડી સુખ દુઃખની વાતો કરીએ। સાતમો સવાલ, ખુલ્લા ખેતરમાં માથે અને અડખે પડખે શું છે? ખુલ્લા ખેતરમાં અડખે પડખે એટલે કે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આપ છે। આઠમો સવાલ, વર્તમાન સમયમાં મનુષ્યોએ શેની પાછળ દોટ મૂકી છે? તો વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે। પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નનો બે વાક્યમાં ઉત્તર લખો। સવાલ છે, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે? કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં કવિ પર કોઈ માઠી અસર થતી નથી। પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી। પ્રશ્ન છ, નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો। પહેલું, ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? અને આ સવાલ આ રીતે પણ પૂછી શકાય, કવિ ધૂળિયો માર્ગ શા માટે પસંદ કરે છે? એનો ઉત્તર છે, ધૂળિયે માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન। આ માર્ગે ચાલવાના બે લાભ છે, આપણું જીવન સાદું હોય તેવું જીવન જીવનાર માણસનો સાથ મળી જાય તો પરસ્પર સાથે મળીને સુખ દુઃખની વાતો કરતા જીવન પસાર થઈ જાય। બીજું, ધૂળિયા માર્ગમાં ખુલ્લા ખેતરો હોય
ઉપર નીલું આકાશ હોય, વચમાં નાનું ગામડું હોય, આવો લાભ ક્યાં ન મળે? બીજો સવાલ, ઉપરવાળી બેંકની શી વિશેષતા છે? એનો ઉત્તર છે, ઉપરવાળી બેંક એટલે ઈશ્વરની તિજોરી, એ ધન સંપત્તિથી સમૃદ્ધ છે, તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઈશ્વર માણસને રોજનું ભોજન રોજ પૂરું પાડે છે, તેથી કાલની ચિંતા આપણે શા માટે કરવી? ત્રીજો સવાલ, જીવન અંગે કવિ કેવો આંખ સૂચવે છે? જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે. કોઈને ગરીબાઈમાં જ સંતોષ હોય છે, તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે. સાદું અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ધૂળિયા માર્ગનો આંક સૂચવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણમાં પહેલો સવાલ, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. માર્ગ, રસ્તો અથવા પંથ, ખાણું, ભોજન, જમણ, રાક, ગરીબ, નિર્ધન, હેત, પ્રેમ, સ્નેહ, માનવી, માણસ, મનુષ્ય, સોનું, હેમ, કંચન, સાથ, સંગાત, ખોટ, નુકસાન, ખાદ, લાભ, ફાયદો, નફો, ગલી, પોળ, શેરી, આભ, આકાશ, નભ, દોઢિયા, પૈસા, ધન. પ્રશ્ન બે, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરીબ, તવંગર, ભોળું, લુચ્ચું, ખોટ, નફો, ગામડું, શહેર, સાંકડી, પહોળી, હેત, દ્વેષ, બગડવું, સુધરવું, લાભ, ગેરલાભ. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓને છૂટા પાડીને લખો. સ્વર અને વ્યંજનને અલગ કરવાના છે. ધૂળીએ ધ વત્તા ઉ વત્તા અળ વત્તા ઈ વત્તા ય વત્તા એ. સોનું સ વત્તા ઓ વત્તા ન વત્તા ઉ. સિક્કા સ વત્તા ઈ વત્તા ક વત્તા ક વત્તા આ. ગરીબ ગ વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા બ વત્તા અ. આગળ જોઈએ પ્રશ્ન ચાર, નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. હવે સ્વર અને વ્યંજનને જોડીને એક શબ્દ બનાવવાનો છે. બ વત્તા એ વત્તા ન વત્તા ક વત્તા અ બેંક. સ વત્તા આ વત્તા ક વત્તા અ વત્તા ડ વત્તા ઈ સાંકડી. ખ વત્તા એ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા ખેતર. ગ વત્તા આ વત્તા મ વત્તા અ વત્તા ડ વત્તા ઉ ગામડું. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી બેંક નહીં પણ બેંક. દોઢિયુંમાં ધીર અશ્વ થઈ જશે. ધૂળિયું ધૂળિયુંમાં ધૂ દીર્ઘવ થઈ જશે. અડ અને રસવઈ અડી થઈ જશે ધૂળિયું. સિક્કા નહીં પણ સિક્કા. પ્રશ્ન છ, નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. એમાં આટલા શબ્દ છે, ખેતર, પ્રેત, આંખ, સોનું, નોટ અને માનવી. એમાં પહેલો શબ્દ આંખ, પછી ખેતર, પછી નોટ, પછી પ્રેત, માનવી અને સોનું. પ્રશ્ન સાત, ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. નોટ ખોટ, માલકાલ, સાથ બાત, આભ લાભ, હેત પ્રેત, વહાલ અને ચાલ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આઠ, શબ્દકોષમાંથી રાક શબ્દ શોધી તેની તરત પહેલાંના અને પછીના પાંચ પાંચ શબ્દોની યાદી. રાક શબ્દની તરત પહેલાંના પાંચ શબ્દો રાડ, રાડવું, રાડિયું, રાળો અને રાહોલું. રાક શબ્દની તરત પછીના પાંચ શબ્દ ઢીંક, દાવો, ધરાવ, રાકડો અને રાકાઈ. પ્રશ્ન નવ, નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. જુદા આંખ હોવા એનો અર્થ છે જિંદગી વિશેની સમજ જુદી હોવી. એનું વાક્ય છે, સંસારમાં જીવન વિશે સૌના જુદા આંખ હોય છે. બીજું, બાથમાં બાથ ભીડવી એનો અર્થ છે પ્રેમ ભર્યું આલિંગન આપવું. એનો વાક્ય પ્રયોગ છે, પાંચ વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા. પ્રશ્ન દસ, સૂચના પ્રમાણે કરો. ઉપરવાળી બેંક આજનું ખાણું આજ આપે છે, કર્મણી વાક્ય બનાવવાનું છે. તો ઉપરવાળી બેંક તરફથી આજનું ખાણું આજ અપાય છે, આજ આપે છે એનું શું થઈ ગયું, આજ અપાય છે. બીજું, નોટને સિક્કા નદીમાં ના, કર્મણી વાક્ય. તારાથી નોટને સિક્કા નખાય, નોટને સિક્કા નદીમાં નાખવું શું થઈ ગયું, કર્મણીમાં તારાથી નોટને સિક્કા નખાય. ત્રીજું, તું ધૂળીએ માર્ગ ચાલ, ભાવે વાક્ય. તારાથી ધૂળીએ માર્ગ ચલાય. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એને લાઇક કરવાનું ભૂલશો નહીં. એને સ્ટોપ કરીને વારંવાર રિપીટ કરીને પુનરાવર્તન આપ કરી શકો છો. આની PDF પણ હું તમને મોકલીશ, એમાંથી પણ વાંચીને તમે પુનરાવર્તન કરી શકો છો. ચેનલને લાઇક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.